માંગરોળમાં બાળકોને ઓળીના કેસ વધતા આરોગ્ય વિભાગ સજાગ બન્યો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ચોક્કસ વિસ્તારમાં બાળકોમાં ઓરીના કેસનું પ્રમાણ વધુ હોવાના લીધે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો. શહેરના ચૂંટાયેલા સભ્યો અને ડોક્ટરો દ્વારા રસી બાબતે લોકોને જાગૃત કરવા અપીલ કરી છે. અમુક વિસ્તારોમાં રસી બાબતે લોકો ઉદાસીનતા દાખવતા હોય, જેથી ઓરીના કેસ નોંધાયા હોવાનું સર્વેમાં આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરમાં તમામ બાળકોને સરકાર દ્વારા અપાતી મફત રસી અપાઈ બાળકો અને સમાજને તંદુરસ્ત બનાવે તેવી અપીલ કરવામાં આવી છે. તો 1 થી 5 વર્ષના બાળકને તાત્કાલિક રસી આપી ગંભીર બીમારીઓ અને મોટા ખર્ચાથી બચાવી શકાય છે. આવતીકાલથી આરોગ્ય વિભાગ દ્વારા માંગરોળ પાલિકા વોર્ડ નંબર આધારે વિવિધ જગ્યાએ રસી આપવામાં આવશે. આ મામલે મિટિંગમાં પાલિકા પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, ઉપપ્રમુખ મનોજ વિઠલાણે, ઇબ્રાહીમભાઈ બખાઈ સહિતના પાલિકાના સભ્યો, જૂનાગઢ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉક્ટર શિલ્પા જાવ્યા, ડૉક્ટર મનોજ સુથારિયા આગેવાનો અને મેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો. ઉપસ્થિત સૌએ પોતાના અભિપ્રાય આપ્યા હતા. લોકો વધુ ને વધુ રસીકરણ લે તેવી તમામ લોકોને અપીલ કરી છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. ઇન્જેક્શનથી બચી શકાય છે તો અપાવવું જરૂરી છે. આમાં સહકાર આપશો.